હિન્દ મિત્રો આપ સર્વની સહિયારી યુટ્યુબ ચેનલ હેલ્થ એજ્યુકેશન આપ સર્વનું સ્વાગત કરું છું આપણે વાહક રોગોનો પરિચય મેળવીએ છીએ આ પહેલા આપણે મેલેરિયા રોગ વિશેનો સંપૂર્ણ માહિતી મેળવી છે તો આજે આપણે જે મચ્છરો દ્વારા ફેલાતા રોગ છે એમાં ડેન્ગ્યુ વિશે આજે આપણે આ વિડીયોની અંદર પરિચય મેળવવાનો છે કે ડેન્ગ્યુ અને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર કઈ રીતે માણસની અંદર ફેલાય છે તો આ વિડીયો આપણે ડેન્ગ્યુ વિશે પરિચય જે ડેન્ગ્યુ 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 એમર્જિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ તરીકે આ રોગ ઓળખાય છે હવે આ જે રોગ છે એ ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે ડેન્ગ્યુ એ કેવો રોગ છે તો કે ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે અને જે DF નામના વાયરસ દ્વારા ફેલાય છે DF નામના વાયરસ દ્વારા એ ફેલાય છે જે આ ડેન્ગ્યુ ના વાયરસ છે ચાર પ્રકારના વાયરસ છે તેમાંથી કોઈ પણ વાયરસ ડેન્ગ્યુ ફેલાવી શકે છે એટલે કે કુલ ચાર પ્રકારના ટાઈપ છે એમાં અલગ અલગ જે ડેન્ગ્યુ રોગ થવાનું પ્રબળ મહત્વ ધરાવે છે તો એમાં છે જે અહીંયા આપણે ચાર પ્રકારના છે એ વાયરસ આપેલા છે કે આ વાયરસ દ્વારા ડેન્ગ્યુ ફેલાય છે ડેન્ગ્યુ હેમેરેજિક ફ્યુઅર જેને આપણે DHF અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રમ જેને આપણે DHS મુખ્ય તાવ છે એટલે કે ડેન્ગ્યુના મુખ્ય વ્યે આ બંને તાવો ડેન્ગ્યુ રોગની અંદર થતા હોય છે આ બંને તાવ છે એ ખૂબ જ જીવલેણ હોય છે એટલે કે આ તાવ જે વ્યક્તિને થતા હોય છે એ વ્યક્તિને યોગ્ય સારવાર ના મળે તો એ વ્યક્તિ મૃત્યુ પણ પામે છે હવે જે ડેન્ગ્યુ છે એ માદા ઇજિપ્ત મચ્છરના કરડવાથી થાય છે ડેન્ગ્યુ એ કયા મચ્છરના કરડવાથી થાય છે તો કોઈ એડિસ ઇજિપ્ત મચ્છરના કરોડવાથી થાય છે અને આ પહેલા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં માં સમગ્ર વિશ્વમાં વિશ્વમાં ડેન્ગ્યુની મહામારી ફેલાયેલી હતી ક્યારે ડેન્ગ્યુની મહામારી આવી હતી તો કે ઓગણીસો મહામારી આવેલી છે જોઈએ હવે આપણે મચ્છર છે એનો પરિચય મેળવી આ અગાઉ છે એ આપણે મચ્છરોની સંપૂર્ણ જાતિ મચ્છરોનું સંપૂર્ણ જીવનચક્ર અને મચ્છરોની વિવિધ પ્રજાતિઓ વચ્ચે આખો વિડીયો બનાવેલો છે એટલે અહીંયા આપણે જે આ એડિસ ઇજિપ્ત મચ્છર છે એની થોડી ઘણી માહિતી અહીંયા મેળવી લેવી અને વધારે માહિતી તમારે મેળવવી હોય તો આ આગળનો જે વિડીયો છે એ જોઈ લેવો અહીંયા કે એડિસ ઇજિપ્ત મચ્છર છે જે ધડ પગે કાળા અને સફેદ ટપકાવાળા આરામ કરતી વખતે સપાટીને સમાંતર બેસે છે એટલે કે એને ઓળખવું હોય તો કાળા અને સફેદ ટપકાવાળા એ હોય છે અને જે શરીરે કાળા અને સફેદ ટપકા છે તેથી તેને ટાઈગર મસ્ક્યુટ કહે છે આ એક એનું બીજું નામ છે કયા મચ્છરને ટાઈગર મસ્ક્યુટ કહેવામાં આવે છે તો કે એજી એડિસ ઇજિપ્ત મચ્છરને કહેવામાં આવે છે કારણ કે એના શરીર ઉપર જેમ વાઘના શરીર ઉપર જે પટ્ટા છે એવા પટ્ટા આના મચ્છરની અંદર જોવા મળે છે હવે જે આ મચ્છર છે એ દિવસે પ્રકાશમાં જ કરોડે છે એટલે કે કયું મચ્છર એવું છે કે જે દિવસે કરે તો કે એડિસ ઇજિપ્ત મચ્છર છે એ પ્રકાશ કરડતું હોય છે એટલે કે સૂર્યોદય થાય એ પહેલા અને સૂર્યાસ્ત થવાના સમય હોય એ પહેલાના સમયગાળમાં વધારે પડતો આ મચ્છર કરડતા હોય છે જે આ મચ્છર છે એ મુખ્ય તે ચોખ્ખા અને સ્થિર પાણીની અંદર જ ઈંડા મૂકે છે એટલે કે ચોખ્ખું પાણી હોય અને સ્થિર પાણી હોય એની અંદર જ ઈંડા મૂકતા હોય છે જે આ એડિચ મચ્છર છે આ જીવન ચેપી રહે છે હવે જે એડિચ મચ્છર છે એ આજીવન ચેપી રહે છે જેમાં આપણે કે એનો ફિલિસ મચ્છર માદા

So, 8 થી 14 દિવસ પછી માણસને ચેપ બનાવે છે એટલે કે 8 થી 10 દિવસ સુધીનો એટલે કે આનો જે સમયગાળો છે 8 થી 14 દિવસ સુધીનો સમયગાળો રહેતો હોય છે કે માણસને જે મચ્છર કરડે એટલે 8 થી 14 દિવસ સુધીમાં એ માણસને લક્ષણો દેખાતા હોય છે 3 થી 10 દિવસના ઇન્ક્યુબેશન પિરિયડ પછી પણ લક્ષણો ક્યારેક દેખાતા જોવા મળે છે એટલે કે એનો સામાન્ય રીતે સમયગાળો જોઈએ ઇન્ક્યુબેશન પીરિયડ વધારે પડતો તો એનો છે એ દસ દિવસ સુધીનો ગણવામાં આવે છે ત્રણ થી દસ દિવસનો હવે પ્રસારણ માધ્યમ જોઈએ કે કે આ કેવી રીતે ફેલાવે છે ચેપ વહન કરતી માદા એડિસ માનવ શરીરમાં ડેન્ગ્યુ ના વાયરસ દાખલ થાય છે એટલે કે જે માદા એડિસ ઇબ્દિત મચ્છર છે જે ચેપ વહન કરે છે પોતે ચેપી બનેલી છે એ માનવ શરીરમાં ડેન્ગ્યુ ના વાયરસ દાખલ કરે કરે છે હવે જ્યારે રોગથી પ્રભાવિત વ્યક્તિને ડેન્ગ્યુના ડેન્ગ્યુના મચ્છર કરડે છે છે ત્યારે તેના શરીરમાંથી લોહી લોહી અને તે સાથે ડેન્ગ્યુ પણ મચ્છર શરીરમાં દાખલ થાય છે દસ દિવસનો જે થી દસ દિવસના સમયગાળામાં માદા મચ્છર ફરીથી અન્ય મનુષ્યને કરડે ત્યારે તે વ્યક્તિને રોગ ફેલાવે છે એટલે કે કોઈ જે પ્રભાવિત એટલે કે રોગથી પ્રભાવિત જે ચેપી વ્યક્તિ છે એવા વ્યક્તિને કોઈ મચ્છર કરડ છે તો એ જે લોહી સાથે શું છે લોહી શું છે એની સાથે સાથે વાયરસને પણ લે છે અને એ વાયરસ મચ્છરના શરીરમાં દાખલ થઈ જાય છે અને પછી એનો દસ દિવસ સમય ગયા બાળ ફરીથી એનું એ જ મચ્છર કોઈ બીજા અન્ય સ્વસ્થ વ્યક્તિને કરડ છે તો પણ એને ડેન્ગ્યુ થઈ જાય છે એટલે કે માણસના શરીરમાં વાયરસ બે થી સાત દિવસ સુધી ફર્યા કરે છે એટલે કે આવું મચ્છર કોઈ વ્યક્તિને કરડે તો 2 થી 7 દિવસ સુધી વાયરસ એ મનુષ્યના શરીરમાં ફર્યા રહેતું હોય છે માણસને જે છે તાવ આવે છે તે દરમિયાન વ્યક્તિ મચ્છર કરડે તો તે લોય છે ડેન્ગ્યુના વાયરસ પણ શું છે લે છે એટલે આવું જે વ્યક્તિ છે જે ચેપી વ્યક્તિ છે એ જ દરમિયાન કોઈ બીજું સ્વસ્થ મચ્છર છે એ કરડશે તો પણ એ ડેન્ગ્યુના વાયરસ એ માણસના શરીરમાંથી પોતે ગ્રહણ કરી લે છે અને એ પોતે પણ એ ચેપી બની જાય છે એટલે કે આ વિધિ છે એ રોગનું પ્રસારણ થતું હોય છે. ડેન્ગ્યુના લક્ષણો આપણે અહીંયા જોવી કે સામાન્ય ડેન્ગ્યુના લક્ષણો કેવા હોય કે સામાન્ય તાવ આવ્યો હોય જે તાવ છે એ એક અઠવાડિયાની અંદર અથવા તો એક થી પાંચ દિવસની અંદર મટી જતો હોય છે તો એની અંદર નાના બાળકોમાં તાવ સાથે રેશ નીકળે એટલે કે નાની નાની એવી રાતાસ પટ્ટી ફોડલી નીકળે પુખ્ત વયમાં સાધારણ તાવ તેમજ થોડોક વધારે પડતો તાવ આવતો હોય છે ક્યારેક અસહ્ય માથાનો દુખાવો આંખના પોપચાનો દુખાવો એટલે કે આંખના પાછળનો ભાગ છે એની ઉપર દુખાવો થાય સ્નાયુઓ તેમજ સાંધાઓમાં અસયો દુખાવો થતો હોય છે આ સામાન્ય ડેન્ગ્યુ થતો હોય તો આવા લક્ષણો જોવા મળે છે પણ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ આ જો ડેન્ગ્યુનો ખતરનાક જે જીવલન રોગ છે એ થાય તો એની અંદર થોડા જુદા લક્ષણો જોવા મળતા હોય છે મુખ્યતે પ્લાઝમા લીકેજ અને અસાધારણ રીતે લોહી બહાર આવવું એટલે કે રક્તસ્ત્રાવ થવો ચામડીમાંથી લોહી બહાર આવવું નસકોરી ફૂટવી લોહીની ઉલટી થવી અને હેમિક્રેટિક વેલ્યુમાં વધારો થવો અને પ્લેસન્ટે કે ત્રાટ કણો છે એમાં ઘટાડો થાય છે મુખ્ય રીતે ડેન્ગ્યુનું જો આ લક્ષણ છે જોવા મળે આવે છે કે જે પ્લેસ છે એટલે કે કણો છે એની સંખ્યામાં ખૂબ જ ઘટાડો થવા લાગે છે આ એનું મુખ્ય રીતે લક્ષણ જોવા મળે છે જે લોબેટ લેબોરેટરી પરીક્ષણની અંદર કરવામાં આવે ત્યારે જે પ્લેસન્ટા છે કે પ્લેઝેન્ટ જે ત્રાટકણો છે એનો જે ઘટાડો થાય એટલે એ દર્દીને ડેન્ગ્યુ થયો છે એવું સાબિત થાય છે છે અને આ પણ એક એનું લક્ષણ કે લીવર અને યકૃત છે અને પહેલા પણ આપણે મેલેરિયાની અંદર પણ આ એક લક્ષણ જોવા મળતું કે લીવર અને યકૃત ઉપર છે મેલેરિયા અસર કરતો હોય છે હવે આ ડેન્ગ્યુનું નિદાન કઈ રીતે કરી શકાય છે તો ડેન્ગ્યુમાં દર્દીને તાવ આવે તે દિવસથી લઈ દિવસના દિવસે એટલે કે અહીંયા પાંચમા દિવસે પાંચમા દિવસે લોહીનો નમૂનો લેવામાં આવે છે પાંચમા દિવસે જે વ્યક્તિને કરડે છે એ વ્યક્તિને થી પાંચ દિવસની એટલે પાંચમા દિવસે લોહીનો નમૂનો લેવામાં આવે છે કારણ કે ક્યારેક સામાન્ય તાવોની અંદર થી પાંચ દિવસમાં ડેન્ગ્યુનો તાવ છે મટી જતો હોય છે એટલે વધારે પડતું પાંચમા દિવસે છે એ લોહીનો નમૂનો લેવામાં આવે છે પાંચ દિવસ બાદ એન્ટેજન શોધવા માટે આઈઝીએમ પરીક્ષણ કરવામાં એટલે પાંચ દિવસ પછી પણ જો એનું બીજું પરીક્ષણ છે એ આ કરવામાં આવતું હોય છે પરીક્ષણમાં જો પ્લેલેટ એટલે કે પ્લેટલેટમાં ઘટાડો થાય તો ડેન્ગ્યુ છે એવું સાબિત થતું હોય છે એટલે કે ત્રાત્ક્રણની સંખ્યામાં અત્યંત ઘટાડો થયેલો હોય તો એ ડેન્ગ્યુ થયેલો છે એવું માનવામાં આવે છે એટલે ખાસ યાદ રાખવાનું કે ડેન્ગ્યુના નિદાન પાંચમા દિવસે જે દર્દી હોય એનો લોહી લેવામાં આવે છે ડેન્ગ્યુની સારવાર જોઈએ કે ડેન્ગ્યુની સારવાર કઈ રીતે તો જો ડેન્ગ્યુની અંદર સતત આરામ કરવો પડે છે અને ઠંડા પાણીના પોતા મૂકવા પડે કેમ કે ક્યારેક તાવ છે એ સો ફેર એન કરતાં પણ વધારે હોય છે એટલે કે વ્યક્તિનું જે તાપમાન છે એ સો ફેરેન હીટ કરતાં પણ વધારે થઈ જતું હોય છે સામાન્ય રીતે તાવની અંદર પેરાસિટામોલની દવા આપવામાં આવે છે જેથી કરીને તાવ છે ઓછો થઈ શકે અને શરીરમાં અત્યંત ડિહાઈડ્રેશનની જે રિહાઇડ્રેશન પણ થવા લાગે તો એને સતત પ્રહાર અને ORS નું પાણી આપવામાં આવે છે આખું શરીર ઢંકાઈ જાય એવા કપડાં પહેરવા જેથી જે મચ્છર કરડવાથી બચી શકે એટલે આવા જે મચ્છરો છે એથી કરડવાથી એ બચી શકે અને ખાસ આ છે ઘરગથ્થુ ઉપાય પણ છે કે પપૈયાના પાનના રસ કાઢી પીવો જેથી પ્લેટલેટ સંખ્યામાં વધારો થાય એટલે ટાઢ કણોની સંખ્યામાં વધારો થાય અને આ છે એ ડોક્ટર દ્વારા પણ પુરવાર કરવામાં આવ્યું છે કે પપૈયાના પાનનો જે રસ છે એ પીવાથી ત્રાટક્રોણની સંખ્યામાં છે એ અત્યંત વધારો થવા લાગે છે એટલે એ એક આયુર્વેદિક પણ ઉપાય છે ડોક્ટરે સતત નિરીક્ષણ હેઠળ સારવાર આપી લે ડૉક્ટરે થી બે કલાકની અંદર આવા દર્દીનું નિરીક્ષણ કરતા રહેવું અને એની યોગ્ય જે સારવાર છે એ ડોઝ પ્રમાણે એની સારવાર આપવામાં આવતી હોય છે આમ તો ડેન્ગ્યુની કોઈ ખાસ એવી સારવાર કે રસી છે નહીં પણ ડૉક્ટરની નિગરાની હેઠળ યોગ્ય સારવાર આપવામાં આવે તો આવા દર્દીઓ છે એ બચી જતા હોય છે અહીંયા જે બ્રેફિયન અને એપ્સેરીન એપસેન જે દવાઓ છે દર્દનાશક દવાઓ એનો ડેન્ગ્યુની અંદર ઉપયોગ કરવો હિતાવક નથી એટલે કે આવી દર્દ દર્દનાશક જે દવા છે બ્રેફિયન એને એપ્સેરીન આ જે દવાનો ઉપયોગ કરવામાં નથી અને મચ્છરોનું નિયંત્રણ કરવું એટલે મચ્છરો જે જગ્યાએ ઉત્પન્ન થતા હોય ત્યાંથી એનો નાશ કરવો અને એનું નિયંત્રણ કરવા જેથી કરીને છે આ રોગ છે એ મટી શકે હવે સામાન્ય રીતે થોડાક અહીંયા મેં ડેન્ગ્યુના પ્રશ્નો જે છે લીધેલા છે કે આ વિડીયોની સાથે સાથે જે પ્રશ્નો છે આઈએમપી જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એના તમારે જવાબ છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે કે ડેન્ગ્યુ એ કેવો રોગ છે ડેન્ગ્યુના મચ્છર ડેન્ગ્યુ કયા મચ્છરના કરડવાથી થાય છે એડિસ મચ્છરનું બીજું નામ શું છે ડેન્ગ્યુનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે ડેન્ગ્યુમાં લોહીનો નમૂનો કેટલા દિવસે લેવામાં આવે છે અને ડેન્ગ્યુ ની મહામારી સોરી અહીંયા રહી ગયું છે કે ડેન્ગ્યુની મહામારી ક્યારે આવી હતી ડેન્ગ્યુની મહામારી ક્યારે આવી હતી આ છ પ્રશ્નો છે એના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે અહીંયા આપણે વિડીયોની અંદર પ્રેક્ષા લગતી જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એટલો અહીંયા આપણે સમાવેશ કરેલો છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ